क्या जान छस क्या जने आ रीत ની ગાડી સાઈડ માં પાર્ક કરી દીધી છે કારણ કે આ આથી આગળ ગાડી આપડી જાશે નહીં કે એક ડૂબકી મારી લીધી છે અને જી બીજી મારવા કિલોમીટર કાપીને પહોંચી તો ગયા છે પણ બહુ ગળદી છે આજમાં હેલો YouTube ફેમિલી તો સ્વાગત છે બધા મિત્રોનો નવા વિડિયો માં તો આજ નો વ્લોગ છે ખાસ અમાસના મેળાનો અને મેળામાં જવાનું છે ધારુભાઈ કીધું એ પ્રમાણે મેળો તો ન કહી શકાય પણ એક મિની મેળો છે અને સમુદ્ર કિનારે જવાનું છે ને નાવાનું છે તો નાઈએ મોજ કરીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ને સસ વાહન ભરીને વાહન જ આવે છે હાલવાની પણ જગ્યા નથી એટલે આપણે છે ને આ રીતની ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી છે કારણ કે અહીંથી આગળ ગાડી આપણી જશે નહીં તો ફાઇનલ મિત્રો ગળદીમાંથી તો બહાર આવી ગયો છું પણ હવે અહીંથી જે જાઉં ને અંદર એ બહુ કેવરો છે કારણ કે ગારો બહુ છે આગળ એ સાંકડો રસ્તો છે અને પવન વધારે છે તો થોડુંક અવાજમાં પણ કેવરો આવશે તો વિડીયોમાં બનાવી દેજો તો ફાઇનલી આખરે 1 કિલોમીટર પૂરા કરીને 1 કિલોમીટર કાપીને પહોંચી તો ગયા છે પણ બહુ ગળદી છે આજમાં ખાસ ને પબ્લિક પણ વધારે જ છે તો પહેલાં નાહી લઈશું જે ઘણો યાદ છે ગંગા યમુના નર્મદા સરસ્વતી કોઈ પણ ગમે નથી ઘણો બધી આમાં જ સમાઈ ગયેલી છે તો આમાં જ આપણે નાહવું પડશે અને આપણા પાપ પણ આમાં ધોવાના છે તો ગંગામાં જવાની જરૂર છે નહીં બરાબર ચાલો હળુ હળુ અંદર જઈએ બહુ ઊંડી ઊંધી જવાશે નહીં કારણ કે નીચે ગારો બહુ ફૂલ છે અને મારા પગ નીકળી શકતા નથી એટલે બહુ હે અત્યારે અંદર જવું શક્ય નથી ધીમે ધીમે જાઉં તો સારું પડે કારણ કે જે થોડાક પાણીમાંથી હું કૂદવા માંડ્યો છું મારા ખાલી એટલો પગ નાખવાથી એટલો હું કૂદી જઉં છું અંદર એટલે છે ને પાણીમાં અત્યારે અંદર જવું બહુ શક્ય નથી તો આપણે અહીંયા બેઠી જવું પડશે બરાબર જો બધા નાહી રહ્યા છે પોતાના પાપ ધોઈ રહ્યા છે આપણે ધોવું તમારે ધોવું હોય તો આવજો રેડી 1 2 3 અને ખાસ વાત એ કે ખીચામાં ચાવી પાકીટ જેવું કંઈ હોય એ કાઢી લેજો કારણ કે આમાં પાણીમાં ભાઈ જાય ખબર એ નહીં રહે ચાવી ઓલરેડી કાઢી દીધી છે કે એક ડૂબકી મારી લીધી છે અને જી બીજી મારવાની છે પણ ચાવીને હું ખરેખર બહુ ઊંડું છે અને ગારો પણ બહુ છે તો અત્યારે તો નાવું શક્ય નથી બહુ ઊંડું જવું નહીં કારણ કે બહુ ગારો છે અને અંદરથી આપણને પાણી જાણે આમ ખ્યાત હોય એવું લાગે છે તો હું પણ અત્યારે અહીંયા ડૂબકી મારી છે ફાઇનલ મિત્રો નાહી તો લીધું છે પણ ગારો બહુ છે અને હવે આગળ જવાનું છે આપણે હવે અહીંયા તો નાહવાની કંઈ બહુ મજા આવી નહીં કારણ કે ગારો બહુ જંતી છે ગારો હતો એટલે મારા પગ પણ એટલે બધા કૂદતા હતા હવે આપણે થોડુંક આગળ કન્ટિન્યુ કરીએ અને આગળ દર્શન કરવા જઈએ દર્શન કરવાનો મેળ આવે ન આવે લાગતું તો નથી કારણ કે ભીડ બહુ વધારે છે અને થોડોક પવન પણ વધારે છે તો વિડીયોમાં થોડોક અવાજનો પણ કેરો છે પણ હું મારું માઇક નથી લાવ્યો કારણ કે મારો વિડીયો છે ને એકદમ રબડી ટાઈપ અલગ અલગ ગારો હોપરથી હાલવું પડે ને બધા જોકે બધા અલગ અલગથી હાલે છે પણ હું થોડોક સાઈડમાં હાલું છું ગારામાં તમને બતાવવા માટે જ છે અને એટલી બધી પબ્લિક છે કોઈ જે હોતી નથી જોકે એક મિની મેળા ટાઈપ જ છે અને નિષ્કલંક મહાદેવનો ફૂલ વિડીયો આપણે એક ઓલરેડી બનાવીને મૂકેલો છે અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ તો ત્યાંથી તમે પણ જોઈ શકો છો જય નિષ્કલ નિષ્કલંક મહાદેવ અહીંથી ઘર તરફ 1 કિલોમીટર હાલવાનું છે કાંઠે ભોગવા માટે તો ધીમે ધીમે ચાલતા જઈએ આમાં તો હું હલવાનો મારે ઇન્કોર જાઉં એ ખબર નથી પડતી અહીંયા પગ મૂકતા અહીંયા કરો અહીંયા પગ મૂકતા અહીંયા કરો તો કાંઠે તો પગ્ય છે પણ હવે પાણી ગોતું પડશે આપણા પગ બહુ જ બગડેલા છે અને ધોવા પડશે કારણ કે ગારો છે હવે થોડુંક કાંઠાનું તમને બતાવું પછી આ વ્લોગને પૂરો કરીએ
શું લેવાનું છે? કેટલા? બે. એક. બે ને કેવા? ખરીદી પૂરી થઈ ગઈ? હા પૂરી. તો હવે વિડીયો પૂરો ને, તો ફાઇનલી બધું ખરીદી ફરીદી કમ્પ્લીટ કરી નાખીએ છીએ, બધું પૂરું થઈ ગયું છે. તો હવે જઈશું ઘરે. તો આજ માટે બસ એટલું જ, હવે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.